કેમ છો બધા? મજામાં છો ને? હવે આપણે એક્ઝામ્પલ શરૂ કર્યા છે, તો આજથી જ આપણે એક્ઝામ્પલની તૈયારી કરીએ છીએ. આમ નોંધ આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ, તો આમ નોંધની અંદર અહીંયા આપણે લખીએ ચેપ્ટર 4, બરાબર. આમ નોંધ બે રીતે લખી શકાય છે. અહીંયા આપણે લખીએ આમ નોંધ, બરાબર, એટલે કે આ આપણા ચેપ્ટરનું નામ છે. પરંતુ આજે આપણે 13મો દાખલો શરૂ કરી રહ્યા છીએ, એટલે 13મો દાખલાનું જે કાંઈ પણ નામ હોય એ લખવાનું રહેશે. એટલે આપણે શું લખીશું? શ્રી મૌલિક શાહે શરૂ કરેલ શાહ ટ્રેડર્સ ધંધાના વ્યવહારો પરથી આમ નોંધ લખો, એમ કીધેલું છે, બરાબર. તમે જ્યારે પણ બેસો તમારે ટેક્સ્ટબુક લઈને બેસવાનું છે. તો શ્રી મૌલિક શાહ, તો અહીંયા શું લખીશું? શ્રી મૌલિક શાહની આમ નોંધ, બરાબર. હવે આમ નોંધ તમને ચોપડીમાં નમૂનો આપેલો જ છે, તો એ રીતે પણ તમે આમ નોંધ બનાવી શકો છો. તો અહીંયા પહેલું ખાનું રહેશે તારીખ, બીજું રહેશે વિગત, અને ત્યાર પછી રહેશે ખાપા, અને અહીંયા ઉધાર રૂપિયા અને જમા રૂપિયા, બરાબર. આવી રીતે આપણે લખીશું. હવે મહિનો જે કાંઈ પણ હશે એ દર વખતે આપણે માસ કે વર્ષ લખવાની જરૂર નથી, એટલે અહીંયા લખીશું 2014 જુલાઈ, બરાબર. હવે પહેલી તારીખ, તો પ્રથમ તારીખ, પ્રથમ તારીખનો વ્યવહાર વાંચો. રૂપિયા 50,000 રોકડા, 20,000ના દેવાદારો, 10,000નો માલ સ્ટોક તથા 5,000ના લેણદારો લાવી ધંધો શરૂ કર્યો. અહીંયા હવે દરેક વ્યક્તિએ એક વસ્તુ ખાસ સમજવાની છે કે આ છે તો સંયુક્ત આમનોંધ, પણ તમે એને પર્ટિક્યુલરલી એક એક સિંગલ આમનોંધ પણ તમે લખી શકો છો. અહીંયા આપણે સંયુક્ત આમનોંધનો મહાવરો કરીશું, કારણ કે એકાઉન્ટ એવો વિષય છે કે જેની અંદર તમારે નાની નાની બાબતોનો જો તમે ખ્યાલ રાખો તો ઘણી બધી વસ્તુઓની અંદર તમે થોડો થોડો સમય બચાવી શકો અને વધુ સારી રીતે તમે લખી શકો. તો હવે લઈએ છે કે 50,000 રોકડા. રોકડ છે એ માલ મિલકત ખાતું છે, માલ મિલકતના નિયમ પ્રમાણે આવે તે ઉધાર, તો રોકડ ખાતે શું થશે? ઉધાર, બરાબર. ધંધામાં લાવ્યા છે તો તે મૂડી છે, એટલે તે મૂડી ખાતે થશે. તેવી જ રીતે દેવાદારો, તો દેવાદારો એ ધંધાની મિલકત કહેવાય, પ્રવાહી મિલકત છે, તો એ પણ ધંધામાં લાવ્યા છીએ એટલે પ્રવાહી મિલકત આવે છે ધંધામાં, તો મિલકત આવે તે ઉધાર, એટલે દેવાદારો પણ ઉધાર. તો હવે આપણે લખતા જઈએ કે દેવાદારો ખાતે, બરાબર. પછી અહીંયા જગ્યા છોડી દેવાની છે, અહીંયા તમારે ઉધાર લખવાનું. હવે તમે આખું ઉધાર લખી શકો છો અને ઊ લખો તો પણ ચાલે. ત્યાર પછી છે ઉધાર છે, તો ઉધારના ખાનામાં આપણે રકમ લખવાની છે રૂપિયા 50,000, તો અહીંયા લખીશું 50,000. ત્યાર પછી છે દેવાદારો, સોરી રોકડા લાવ્યા છીએ, તો દેવાદારો 20,000ના છે અને રોકડા, તો રોકડ ખાતે ઉધાર 50,000, બરાબર. અને ત્યાર પછી છે દેવાદારો, તો દેવાદારો ખાતે લખીશું અહીંયા ઉધાર, કેટલા આવશે? 20,000. ત્યાર પછી છે માલ સ્ટોક. માલ સ્ટોક એ ધંધાની પ્રવાહી મિલકત છે અને માલ મિલકતના નિયમ પ્રમાણે આવે તે ઉધાર, તો ધંધામાં માલ સ્ટોક આવે છે, તો અહીંયા લખીશું માલ સ્ટોક ખાતે ઉધાર રૂપિયા 10,000. 5,000ના લેણદારો, જો દેવાદારો ઉધાર છે તો લેણદારો શું થઈ જશે? જમા. તો તે લેણદારો ખાતે, હવે આ જે આપણે તે લખ્યું ને એનો જ મતલબ એમ થયો કે તે જમા છે, એટલે અહીંયા જમા શબ્દ લખવાનો હોતો નથી. લેણદારો કેટલા છે? 5,000ના. હવે અહીંયા તમારે એક વસ્તુ ખાસ સમજવાની, ઉધાર બાજુનો સરવાળો કરવાનો, એટલે 50,000 20,000 વત્તા 10,000, એટલે ટોટલ કેટલા થયા? 80,000. એ 80,000માંથી તમારે 5,000 માઇનસ કરી દેવાના લેણદારોને, એટલે કે એટલું આપણું દેવું છે. તો એ 5,000 બાદ કરીએ, બાકીની બધી આપણી શું રહેશે? મૂડી રહેશે.
તો એ 80,000માંથી 5,000 માઇનસ કરીએ એટલે મૂડી ખાતે કેટલા થશે? 75,000. તો અહીંયા શું લખીશું? તે મૂડી ખાતે 75,000. બરોબર. આમ નોંધમાં હંમેશા ઉધાર બાજુ અને જમા બાજુ બંને બાજુ એક સરખી રકમ થવી જોઈએ. તો અહીંયા આપણી આ પહેલી આમ નોંધ છે, એનું ઉધાર જમા આપણે કરું. હવે છેલ્લે લખીશું અહીંયા બાબત જે વ્યવહારની ટૂંકી વિગત હોય. તો રોકડા, દેવાદારો, માલ સ્ટોક, લેણદારો, ધંધામાં લાવી, ધંધો શરૂ કર્યો, છેલ્લે શબ્દ ફરજિયાત તેના એમ આવવો જોઈએ, અને પછી તમારે અહીંયા એ બ્રેકેટ્સ બનાવવાનું, અને ત્યારબાદ છેલ્લે અહીંયા તમારે વિગતના ખાનામાં આડી લાઈન ફરજિયાત કરવાની છે. અહીંયા આપણી એક આમ નોંધ પૂરી થઈ. બરોબર. તો આવી જ રીતે તમારે બીજી આમ નોંધ લખવાની છે. હવે બીજી આમ નોંધ લખીએ ત્યારે આપણે ફરીથી જુલાઈ 2014 લખવાની જરૂર નથી, માત્ર તારીખ તમારે અહીંયા લખવાની. તો એ તારીખ લખો એટલે તમારે બીજો વ્યવહાર છે એમ સમજાઈ જાય. વિજયા બેંકમાં 20,000 રોકડા ભરી ખાતું ખોલાવ્યું. હવે 20,000 રોકડા ભર્યા, બેંકમાં ભર્યા છે, બેંક વ્યક્તિ છે એટલે બેંક લેનાર થઈ, વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે બેંક ખાતે ઉધાર. રોકડ આપણી પાસેથી જાય છે, માલ મિલકતના નિયમ પ્રમાણે જાય તે જમા. તો બેંક લેનાર છે પણ આપણને બેંકનું નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? વિજયા બેંક. તો અહીંયા લખીશું વિજયા બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 20,000. તે રોકડા જાય છે આપણી પાસેથી, તો તે રોકડ ખાતે 20,000. બરોબર. જ્યારે પણ આમ નોંધ લખતા હોય ત્યારે તમારે ઉધાર અને જમા બંને બાજુ એક સરખી રકમની નોંધ થવી જોઈએ. હવે અહીંયા બાબત જે લખીશું કે બેંકમાં ભર્યા તેના, કૌંસ પૂરો અને આડી લીટી ફરજિયાત કરવાની. અહીંયા તમારી બીજી આમ નોંધ પૂરી. બરોબર. તો આવી રીતે તમારે આમ નોંધ લખવાની છે. હવે ત્રીજો વ્યવહાર આવ્યો એટલે કે ત્રીજી તારીખ. 20,000નો માલ સુમૂલ પાસેથી 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યો, અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. દરખાસ્ત સમજવાનો પ્રયત્ન કરો કે 20,000નો માલ સુમૂલ પાસેથી ખરીદ્યો છે. બરાબર. એટલે ખરીદીનો વ્યવહાર છે. ખરીદ ખાતે હંમેશા શું થાય? ઉધાર થાય. હવે અહીંયા એક વસ્તુ એ સમજવાની છે કે વેપારી વટાવ અને રોકડ વટાવે ખરીદ્યો છે ને અડધા નાણાં ચેકથી ચૂકવ્યા છે, એટલે વેપારી વટાવ સમગ્ર વ્યવહાર પર ગણાશે. એટલે અહીંયા આપણે ગણતરી કરીએ કે 20,000ના 10% વેપારી વટાવ એટલે 20,000ના 10% લેખે વેપારી વટાવ કેટલો થશે? 2,000. વટાવ હંમેશા માઇનસ કરી દેવાનો હોય એટલે 20,000માંથી 2,000 માઇનસ કરો એટલે આપણે ખરીદી કેટલા હજારની થઈ? 18,000ની. એ 18,000માં અડધા નાણાં ચેકથી ચૂકવ્યા એટલે 18,000ના 2 ભાગ કરવાના. તો બંને ભાગ કરીએ એટલે કેટલા થઈ જશે? 9,000. આ 9,000માં હવે અડધા નાણાં ચેકથી ચૂકવ્યા છે એટલે ધારો કે આ નાણાં આપણે ચેકથી ચૂકવ્યા તો આ 9,000 છે એના પર રોકડ વટાવ ગણાશે, હજી જેના નાણાં ચૂકવવાના બાકી છે તેના પર વટાવ ગણવામાં આવશે નહીં. તો હવે અડધા નાણાં ચેકથી ચૂકવ્યા છે તો તેની અંદર અડધા નાણાં થયા 9,000, એના પર પાછો આપણે રોકડ વટાવ ગણવાનો છે 10%. એટલે 9,000ના 10% લેખે 9,000×10/100 એટલે કેટલા રૂપિયા થયા? 900 રૂપિયા. એ 9,000માંથી હવે આપણે 900 રૂપિયા ચૂકવવાના નથી તો ટોટલ આપણે ચેક કેટલાનો આપ્યો હશે? 8,100. તો 8,100નો ચેક જે આપ્યો છે તો ચેક શબ્દ છે ત્યાં શું વપરાશે? બેંક. આપ્યો છે મતલબ આપણી પાસેથી જાય છે. બરાબર. તો હવે આપણે જ્યારે આમ નોંધ લખીશું ત્યારે લખીશું ખરીદ ખાતે ઉધાર ટોટલ કેટલા હજાર લખવાના? 18,000. બરાબર. માલ આપણી પાસેથી આવે છે
એટલે ખરીદ ખાતે ઉધાર 18,000 રૂપિયા આપણે લખીએ છીએ, એમાંથી તે ચેક આપણી પાસેથી જાય છે, તો ચેક શબ્દ છે તે આપણે શું લખીશું, બેંક ખાતે. કેટલા રૂપિયા છે, બેંક નાણાં આપશે એટલે બેંક આપનાર છે, કેટલા રૂપિયા, 8,100. રોકડ વટાવની હંમેશા ચોપડે નોંધ થાય માટે લખવાનું રોકડ વટાવ ખાતે, તો તે રોકડ વટાવ ખાતે વટાવ કેટલો છે, 900 રૂપિયાનો. આ વટાવ આપણને મળે છે, મળેલ વટાવ હંમેશા જમા હોય, અને તે અડધા નાણાં હજી આપણે ચૂકવવાના બાકી છે ને, એ કોને ચૂકવશું, સુમૂલને, તો તે સુમૂલ ખાતે, અડધા એટલે કેટલા, 9,000. હવે જુઓ તમે, ઉધાર બાજુ જેટલા 18,000 લખ્યા છે આપણે, એટલા જ આપણે જમા સાઈડે 18,000 પૂરેપૂરા લખીએ છીએ. હવે અહીંયા બાબત જે લખવાની, એની અંદર લખવાનું કે સુમૂલ પાસેથી માલ ખરીદ્યો, અડધા નાણાં રોકડા ચૂકવ્યા તેના, એમ ટૂંકમાં લખી શકાય. એમ ન લખો તો એમ લખાય કે સુમૂલ પાસેથી 10% વેપારી વટાવે, 10% રોકડ વટાવે, માલ ખરીદ્યો, અડધા નાણાં ચેકથી ચૂકવ્યા તેના. અહીંયા તેના શબ્દ ફરજિયાત આવવો જોઈએ. બાબત જે હંમેશા કૌંસમાં લખવાની, અને બાબત જે પૂરી થાય પછી એક આડી લીટી હંમેશા કરવાની. ખ્યાલ આવી ગયો બધાને. એના પછીનો છે ચોથો વ્યવહાર. ચોથા વ્યવહારમાં લખ્યું છે કે 15,000નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી શાખ પર ખરીદ્યું, લારી ભાડું 100 રૂપિયા રોકડેથી ચૂકવ્યું. હવે પુનિત ફર્નિચર માર્ટમાંથી શાખ પર ખરીદ્યું એટલે આપણને શાખ શબ્દ આપી દીધો છે, એટલે આ વ્યવહાર થયો ઉધાર. હવે ખરીદ્યું છે, અને ફર્નિચર એ મિલકત કહેવાય, અને મિલકતની ખરીદી કરી એટલે મિલકત આપણી પાસે આવે, તો અહીંયા ફર્નિચરનું નામ લખવાનું, ફર્નિચર ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે, 15,000. પણ 15,000 એકલા નહીં થાય, 15,000ની ઉપર આપણે કેટલા લખવાના છે, 100. બરાબર, લારી ભાડું આપણે જે રોકડેથી ચૂકવ્યું તે લારી ભાડું આપણે મિલકતમાં ઉમેરી દેવાનું છે. ઘણી બધી વખત આપણે કોઈ વસ્તુની ખરીદી કરીએ ત્યારે આપણે એમ વાત કરતા હોઈએ છીએ, કેટલામાં પડ્યું, તો કેટલામાં પડ્યું એટલે એમાં મિલકતની કિંમત સિવાયના તેને અનુલક્ષીને જેટલા ખર્ચાઓ છે એ પણ મિલકતની અંદર એડ કરી દેવામાં આવે છે, અને માટે ત્યાં ફર્નિચરની કિંમત અત્યારે આપણે કેટલી લખીશું, 15,100. તે રોકડ ખાતે, કારણ કે રોકડા આપણે ચૂકવ્યા છે, તો 100 રૂપિયા રોકડા ચૂકવ્યા. હવે તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે, હવે પુનિત ફર્નિચર માર્ટને તો આપણે કેટલા આપવાના છે, માત્ર 15,000, એને આપણે 100 રૂપિયા આપવાના નથી. ફર્નિચર આપણા ઘર સુધી લાવ્યા, આપણા દુકાન સુધી કે ક્યાંય પણ, ટૂંકમાં એ જ્યાંથી માલ સામાનની ખરીદી કરી ત્યાંથી તે આપણા વપરાશના સ્થળ સુધી લાવ્યા ત્યાં સુધી લાવવાનો જે ખર્ચ છે એ ખર્ચ આપણે ફરજિયાત રોકડેથી ચૂકવવા પડે. હવે હાથલારીમાં કે કયું સાધનમાં નાખીને તમે માલસામાન લાવો છો તો એ કંઈ ઉધારીમાં તો નહીં જ લાવે, એ નાનો માણસ છે, એને આપણે રોકડેથી ચૂકવવા પડે છે, અને માટે તે હંમેશા આપણે રોકડા ચૂકવીએ છીએ. અહીંયા બાબત જે કરીને લખવાનું કે પુનિત ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું, લારી ભાડા રોકડેથી ચૂકવ્યું તેના. ત્યાર પછીનું પાંચમું છે, 3,000નો માલ નુકસાનીવાળો હોવાથી સુમૂલને પરત કર્યો. બરાબર, હવે 3,000નો માલ નુકસાનીવાળો હતો જે આપણે સુમૂલ પાસેથી ખરીદ્યો હતો, એટલે કોઈપણ માલ જ્યારે નુકસાનીવાળો હોય તો કંઈ આપણે આપણી પાસે તો રાખી નહીં મૂકીએ. બરાબર, શું કરીશું, આપણે જે તે વ્યક્તિ પાસેથી ખરીદ્યો છે તેને આપણે રિટર્ન કરીશું. તો અહીંયા 3,000નો માલ આપણે પરત કર્યો, તો આ કેવું પરત કહેવાશે, ખરીદ પરત કે વેચાણ પરત, એ ખાસ યાદ રાખવાનું. સુમૂલને પરત કર્યો છે તો એ ખરીદ પરત કહેવાશે, અને સુમૂલે પરત કર્યો છે તો વેચાણ પરત. એના પરથી આપણે ને અને એ એટલું યાદ રાખવાનું તો પણ તમને ખરીદ પરત અને વેચાણ પરત વચ્ચેનો ખ્યાલ આવી જશે. બીજું એ છે કે જ્યારે પણ માલ સામાન ખરીદીએ છે
એ સિવાયનો ખરીદેલો માલ આપણે પાછો આપીએ છીએ, માટે તે ખરીદ પર જ છે. સુમૂલ પાસેથી માલ ખરીદ્યો છે, એ માલ આપણે એને રિટર્ન કરીએ છીએ, માટે તે ખરીદ પર જ છે. તો અહીંયા લખવાનું લેનાર કોણ છે? સુમૂલ. બરાબર. તો સુમૂલ ખાતે ઉધાર 3000 તે કેવું પરત કહેવાશે? ખરીદ પરત ખાતે 3000. બરાબર. 3000 નો માલ આપણે પરત કર્યો છે. સુમૂલ લેનાર છે, માટે સુમૂલ ખાતે ઉધાર, અને આપણા માટે શું કહેવાશે? ખરીદ પરત. બાબત જેમાં લખવાનું માલ નુકસાની વાળો હોવાથી પરત કર્યો તેમ. ખેલાવી ગયો બધાને? ચલો એના પછીનો છઠ્ઠો વ્યવહાર છે. નોટ ને પેન સાથે લઈને બેસજો, હું બોલું એમ તમારે લખવાનું છે. હવે એના પછીનો વ્યવહાર છે કે છઠ્ઠો વ્યવહાર કે રાજેશ્રીને 12000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે વેચ્યો, અડધી રકમનો ચેક મળ્યો. જો ખરીદી કરી હતી ને આપણે, અડધી રકમનો ચેક આપ્યો તો સેમ એ જ વસ્તુ છે, એ જ ગણતરી રહેશે, અને અડધી રકમની ગણતરી કરીને તમારે દેવાની છે. તો હવે ત્યાં જુઓ, અડધી રકમની ગણતરી કરવાની છે તો પહેલાં તો આપણે એ નક્કી કરવાનું રાજેશ્રી. તો અહીંયા જુઓ કે છઠ્ઠો વ્યવહાર છે, 12000 રૂપિયાનો માલ સામાન છે, તો 12000ના 10% લેખે થશે 1200 રૂપિયા. આ થયો તમારો વેપારી વટાવ. હવે વેપારી વટાવ તમારો કેટલો થયો છે? 10% લેખે 1200 રૂપિયા. તો આ 12000 રૂપિયા જે છે એમાંથી તમારે 1200 રૂપિયા માઇનસ કરવાના, એટલે તમારો જે ખરેખર ખરીદી છે એ કેટલા રૂપિયાની થશે? 10800. હવે આ 10800 છે, વેચાણ, ખરીદી નહીં પણ વેચાણ. હવે આ 10800 રૂપિયાનું વેચાણ છે, એમાંથી આપણે અડધી રકમનો ચેક મળ્યો એટલે 10800ના અડધા કરવાના, એટલે કેટલા થાય? 5400. બરાબર. અડધી રકમનો ચેક મળ્યો છે એટલે કે 50% રકમનો ચેક મળ્યો છે. હવે પાછું એમાં એ વસ્તુ ખ્યાલ રાખવાનો છે કે એમાં 10% રોકડ વટાવ આપ્યો છે. તો દાખલા તરીકે રાજેશ્રી છે, બાકીના આ 50% જે છે એમાં 10% વેપારી વટાવ, એટલે 5400ના 10% લેખે, વેપારી વટાવ નહીં પરંતુ રોકડ વટાવ, એટલે એ થશે 540. તો 5400 રૂપિયામાંથી 540 રૂપિયા માઇનસ કરીએ તો કેટલા થશે? 4860. બરોબર છે. હવે આ 540 જે છે એ પાછું આપણે એની અંદર એની ગણતરી કરવાની છે. તો 540 એ રોકડ વટાવ છે, માટે એની નોંધ આપણે તેની અંદર ફરજિયાત કરવાની છે. 540 રોકડ વટાવ, એનો અર્થ એ થયો કે આપણને જે ચેક મળ્યો એ 4860 રૂપિયાનો મળ્યો હશે. હવે એની આમનોંધ લખવાની. આમનોંધ લખીએ એટલે શું કરવાનું? માલનું વેચાણ કર્યું છે એટલે તે વેચાણ ખાતે, ખરેખર આપણે માલ વેચ્યો છે 10800નો, એટલે તે વેચાણ ખાતે 10800 થશે. પણ ઉધાર કેવી રીતે થશે? તો ચેક મળ્યો છે, ચેક આપણી પાસે આવે છે, તો ચેક આપણી પાસે આવે છે એટલે આવે તે ઉધાર. તો અહીંયા લખવાનું, ચેક શબ્દ હોય ત્યાં આપણે બેંક વાપરવાનું છે, એટલે બેંક ખાતે ઉધાર 4860. હવે આપેલો વટાવ છે એટલે ઉધાર કહેવાય. તો રોકડ વટાવ ખાતે ઉધાર 540, અને રાજેશ્રીને વેચ્યો છે એટલે લેનાર કોણ છે? રાજેશ્રી. તો બાકીના 5400 રૂપિયા હજી આપણે રાજેશ્રીને ચૂકવવાના છે. તો રાજેશ્રી ખાતે ઉધાર, બધાનો સરવાળો થશે 10800, એટલે તે વેચાણ ખાતે 10800. ઓકે, સમજાય છે બધાને? ખ્યાલ આવે છે? તો ચલો એના પછીનો વ્યવહાર છે, આઠમો વ્યવહાર.
મહેન્દ્રને 15,000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. હવે રોકડેથી વેચ્યો છે એનો અર્થ એ થયો કે રોકડ આપણી પાસે આવે છે. અહીંયા માત્ર ને માત્ર આપણે કેલ્ક્યુલેશન ખાસ કરવાનું છે કે 15,000 નો માલ હતો એનો 10% વેપારી વટાવ એટલે કે 1,500 રૂપિયા. તો 1,500 લેખે એના થશે 13,500. આ 13,500 રૂપિયા જે છે એ આપણું ખરેખર વેચાણ છે. હવે એની અંદર પાછો રોકડ વટાવ મળ્યો છે 10%, એટલે 13,50 એ થશે રોકડ વટાવ. તો હવે આપણી પાસે કેટલો રકમ રહેશે? તો રહેશે 12,150. તો હકીકતમાં આપણને જે કાંઈ પણ રોકડેથી માલ સામાન વેચ્યો છે ત્યારે આપણો માલ હતો 15,000નો, એમાંથી આપણને રોકડા 12,150 મળ્યા. બાકી થશે તે વેચાણ ખાતે. તો 12,150 રોકડા આપણી પાસે આવે છે, એટલે 12,150 રોકડ ખાતે ઉધાર, 12,150 રોકડ વટાવ ખાતે ઉધાર, અથવા ખાલી વટાવ ખાતે લખો તો પણ ચાલે. વટાવ ખાતે ઉધાર કયા લખવાના છે? 13,50, કારણ કે રોકડ રકમ જે ચૂકવવાની છે એના પર આપણે વટાવ ગણવાનો છે. અને તે વેચાણ ખાતે. સમજાઈ ગયું દરેક જણને? તો આવી રીતે તમારે મહાવરો કરતા રહેવાનું છે. તો આટલે સુધીનો તમને બધાને ખ્યાલ આવી ગયો છે બરાબર? હવે હું અહીંયા તમને આમનો બોલું છું, તમારે લખવાની છે બરાબર? તો હું તમને સમજાવતી જાઉં છું, તમારે લખતું જવાનું છે, એટલે વ્યવસ્થિત રીતે લખતા જશો. તો હવે પછીની આમનોધનો વ્યવહારનો નંબર છે 10મો વ્યવહાર બરાબર. મને આમાં થોડું ઓછું દુઃખ દેખાય છે, હું બુકમાં જોઈને રકમ બોલું છું. તમે પણ તમારી જે કંઈ પણ રકમ હોય ટેક્સ બુક લઈને સાથે બેસવાનું, આમાં જીણા અક્ષર છે ને એટલે હું બુકમાં જોઈને બોલું છું. તો મહેન્દ્રને 10% રોકડ વટાવીને વેપારી વટાવીને માલ વેચ્યો એવી બધી આપણે ચર્ચા કરી બરાબર. ત્યાર પછીનો વ્યવહાર છે 10મી તારીખનો, ઘર વપરાશ માટે 300 તથા 200 રોકડા લઈ ગયા બરાબર. અહીંયા આપેલો છે 10મો વ્યવહાર, ઘર વપરાશ માટે 300નો માલ અને 200 રોકડા લઈ ગયા. ઘર વપરાશ માટે લઈ ગયા એનો મતલબ એ થયો કે આપણે આપણા અંગત ઉપયોગ માટે લઈ ગયા છે. અંગત વપરાશ માટે લઈ ગયા છે એટલે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે આપણે જે વસ્તુનો ધંધો કરતા હોય, જે આપણે ત્યાં ઉપલબ્ધ હોય, તે વસ્તુ આપણે બીજેથી તો લાવવાના નથી. આપણે વપરાશ માટે આપણે આપણી દુકાનમાંથી જ એ માલસામાન લઈ જવાના છીએ. તો એ માલ લઈ ગયા છે 300 રૂપિયાનો અને રોકડા કેટલા લઈ ગયા છે? 200 બરાબર. તો એ 300 વત્તા 200 એ બધું જ શું કહેવાશે? ઉપાડ કહેવાશે. તો હકીકતમાં અંગત વપરાશ માટે જે કાંઈ પણ માલસામાન અથવા રોકડ લઈ જવામાં આવે તો એ બધાના ઉપાડ કહેવામાં આવે છે. તો હવે અહીંયા એક વસ્તુ તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે કે ઉપાડ ખાતે હંમેશા ઉધાર થાય. તો ઉપાડ ખાતે ઉધાર કેટલા થશે? 300 વત્તા 200 એટલે કે 500. તે હવે જુદી જુદી વસ્તુ છે ને, રોકડ પણ લઈ ગયા છે અને માલસામાન પણ લઈ ગયા છે. તો માલસામાન જ્યારે જ્યારે ધંધામાંથી જાય છે ત્યારે તે ખરીદ ખાતે એમ લખવામાં આવે છે. તો ઉપાડ ખાતે ઉધાર 500, તે ખરીદ ખાતે 300 અને તે રોકડ ખાતે 200 બરાબર. ધંધામાંથી રોકડા જાય છે. હવે બાબત જે માં લખીશું, અંગત વપરાશ માટે માલસો માલસામાન અને રોકડા ધંધામાંથી ઉપાડ્યા. ત્યાર પછીનો વ્યવહાર છે, તારીખ આવશે 11મી તારીખમાં આવશે માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી અને 200 રૂપિયા ચૂકવ્યા. હવે પેકિંગ માટે આપણે જે કાંઈ પણ
બેગ ખરીદી છે એ પેકિંગ ખર્ચ કહેવાશે. એટલે ધંધાનો ખર્ચ છે, ખર્ચ હંમેશા ઉધાર, ઉપજ કે ખર્ચ ખાતે ઉધાર. બદલામાં આપણે રોકડા ચૂકવ્યા છે એટલે રોકડ આપણી પાસેથી જાય છે. તો અત્યારે હવે આપણે શું લખીશું કે પેકિંગ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે કેટલા રૂપિયા છે? 200 રૂપિયા. બાબત છે પેકિંગ માટે બેગ ખરીદી તેના. ત્યાર પછીનો વ્યવહાર છે એ રહેશે તમારી તારીખ 12મી. પગાર મજૂરીના 2000 ચેકથી ચૂકવ્યા. હવે પગાર હોય કે મજૂરી એ ધંધાનો ખર્ચ કહેવાય. એટલે પગાર મજૂરી ખાતે ઉધાર 2000 રૂપિયા. તે હવે રોકડા નથી આપતા, આપણે શું આપ્યું છે? ચેક આપ્યો છે, ચેક આપણી પાસેથી જાય છે. અને ચેક હોય ત્યાં શબ્દ શું આવશે? બેંક. તો તે બેંક ખાતે 2000. ત્યાર પછીનો 13મી તારીખનો વ્યવહાર છે રાજેશ્રી પાસેથી બાકી લેણા પૈકી 300 ગાલખાદ પડી. બરોબર, તો અહીંયા બાકી લેણા પૈકી 300 ગાલખાદ પડી એટલે અત્યારે તો આપણે માત્ર અને માત્ર ગાલખાદનો જ વ્યવહાર લખવાનો છે. બાકી લેણા કેટલા હતા, એમાંથી કેટલા મળશે, એવું કંઈ લખવાની જરૂર નથી. ગાલખાદ એ ધંધાનો ખર્ચ છે એટલે ગાલખાદ ખાતે ઉધાર તે કોણ છે? એમ રાજેશ્રી. તો તે રાજેશ્રી ખાતે કેટલા લખીશું? 300 રૂપિયા. હવે જો હું રકમ બે વખત નહીં બોલું, રકમ એક જ વખત બોલીશ. ઉધાર કેટલી થાય અને જમા કેટલી થાય એ જ્યારે અલગ પાડવાની હોય ત્યારે આપણે એમ બોલીશું. બાકીના સમયમાં બંનેમાં એક સરખી રકમ હોય ત્યારે એક વખત બોલું તો પણ તમારે સમજી જવાનું. દાખલા તરીકે રકમના ખાનામાં 300, એટલે મતલબ કે તમારે ઉધાર પણ 300 લખવાના છે અને જમા પણ 300 લખવાના છે. ત્યાર પછીનો વ્યવહાર છે 14મી. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી ઓફિસ એક્સિસ બેંકમાંથી 25,000ની 12% વ્યાજની લોન લીધી. બરાબર, હવે જો વધુ નાણાંની જરૂર છે એટલે હવે ધંધામાં આપણે જે નાણાં લાવીએ છીએ શું કહેવાશે? મૂડી કહેવાશે. એની અંદર પાછું આપણે કઈ બેંકમાંથી લીધું છે એ પણ યાદ રાખશું. ટૂંકમાં રોકડા આપણી પાસે આવશે, આવે એટલે રોકડ ખાતે ઉધાર. તો લખવાનું કે રોકડ ખાતે ઉધાર, પણ આપણે બેંક પાસેથી લીધે છે ને એટલે બેંક આપણને ચેક આપશે. તો બેંક ખાતે ઉધાર 25,000 રૂપિયા, તે એક્સિસ બેંકની લોન ખાતે. હવે લોનની અંદર પાછા ટકા હોય ને તો એ ટકા પણ લખવાના. તો અહીંયા એક્સિસ બેંકે આપણને કેટલા ટકાની લોન આપી છે? 12%. તો શું લખવાનું? બેંક ખાતે ઉધાર તે એક્સિસ બેંકની 12% લોન ખાતે. બરાબર, બાબત જે લખીશું એક્સિસ બેંકમાંથી લોન ઉપાડી તેના. ત્યાર પછીનો વ્યવહાર છે તારીખ 15. આગમાં 2000નો માલ નાશ પામ્યો અને વીમા કંપનીએ 1500નો દાવો મંજૂર કર્યો. અને બીજું, આગથી જે બળી ગયેલો માલ સામાન હતો એમાંથી પણ આપણને રૂપિયા ઉપજ્યા છે. તો સૌ પ્રથમ તો આગથી 2000નો માલ બળી ગયો છે. 2000નો માલ બળી ગયો છે, આપણે ઇન્સ્યોરન્સ ઉતારેલો છે એટલે વીમા કંપની આપણને 1500 રૂપિયા ચૂકવ્યા છે. હવે 2000નો માલ બળી ગયો એમાં વીમા કંપનીએ આપ્યા 1500, તો ખરેખર આપણું નુકસાન હજી કેટલા રૂપિયાનું રહ્યું? 500 રૂપિયાનું રહ્યું. એ 500 રૂપિયામાંથી વળી બળી ગયેલો માલ, અર્ધો બળેલો માલ હોય, ટૂંકમાં એને સસ્તા ભાવે અથવા ભંગારમાં આપણે વેચી દીધો. અને એ માલ સામાન જે વેચ્યો, કારણ કે એ આપણે વેચ્યો નથી, માલ આપણે વેચ્યો નથી એનો મતલબ કે માલ આપણી પાસે પડ્યો છે પરંતુ હવે તે બળી ગયેલી હાલતમાં છે, તો એ તમે ઇવન ભંગારમાં પણ આપી દો અને એના તમને રૂપિયા ઉપજે. દાખલા તરીકે આગથી બળી ગયેલ માલનો નિકાલ કર્યો તો આપણને 200 રૂપિયા ઉપજે. હવે ખરેખર આપણું નુકસાન હતું 500, એમાંથી પછી પાછા આપણને 200 રૂપિયા મળી ગયા છે, એટલે હવે કેટલા બાકી રહ્યા? 300. તો હવે જ્યારે આપણે આમ નોંધ લખવાની હોય ત્યારે ખરેખર આપણું નુકસાન કેટલું છે? 300 રૂપિયાનું છે. એ 300 રૂપિયા આપણું નુકસાન કહેવાય. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300 રૂપિયા. બરોબર, પછી વીમા કંપની આપણે કેટલા ચૂકવ્યા છે? 1500. તો વીમા કંપની ખાતે ઉધાર 1500. રોકડા કેટલા આવ્યા માલસામાન વેચ્યો એના? 200.
તો રોકડ ખાતે ઉધાર 200. હવે આ બધાનું ટોટલ કરીને કેટલા રૂપિયા થશે? 2000. તો તે આગથી બળી ગયેલ માલ ખાતે કૌંસમાં લખવાનું ખરીદ ખાતે, અથવા ખરીદ ખાતે લખો તો આ બમાં, એટલે આગથી બળી ગયેલ માલ ખાતે. બરાબર, બાબત જે લખવાનું, આગથી માલ બળી ગયો તેના, પછી ટૂંકમાં એમ લખો તો પણ ચાલે, અથવા તમારે એમ લખવાનું કે આગથી માલ બળી ગયો, વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો અને ભંગાર વેચતા ઉપજ્યા, બધું લખવાનું. ત્યાર પછીનો વ્યવહાર છે એ તમારો વ્યવહાર છે તારીખ નંબર 16. પુત્રના જિંદગીના વીમાના પ્રીમિયમના 450 અને આગના વીમાનું પ્રીમિયમ 550 બંને ચેકથી ચૂકવ્યા. હવે ચેકથી આપણે રૂપિયા ચૂકવ્યા છે, ખરેખર કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 450 વત્તા 550, એટલે 1000 રૂપિયા થાય. બરાબર, તો આપણે 1000 રૂપિયા ચૂકવ્યા છે અને એ પાછા ચેકથી ચૂકવ્યા છે, એટલે બેંક ખાતે થશે, આપણી પાસેથી જાય છે. તો તે બેંક ખાતે 2000 ફિક્સ. હવે પહેલાં આપણે ઉધારની વાત કરીએ. ઉધારની વાત કરીએ તો જિંદગીના વીમાનું પ્રીમિયમ, પુત્રના જિંદગીના વીમાનું પ્રીમિયમ એટલે અંગત ખર્ચ કહેવાય. અંગત ખર્ચ હોય ત્યારે કયું ખાતું આવે? એક્ઝેક્ટલી, ઉપાડ ખાતું. તો ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા લખવાના? 450. પછી આગના વીમાનું પ્રીમિયમ ભર્યું, તે ધંધાનો ખર્ચ કહેવાય. તો આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550 અને તે પછી આપણે લખીશું બેંક ખાતે કેટલા લખવાના? 1000. ત્યાર પછીનું છે 18મો વ્યવહાર. નિર્મા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી, જે રૂપિયા 250માં વેચી દીધી. બરાબર, આપણે ખ્યાલ જ છે, સેમ્પલ તરીકે જે માલસામાન દુકાનદારને મળ્યો હોય ને, તો દુકાનદાર શું કરે? પાછો એ ફ્રીમાં ન આપે, એ શું કરે? વેચી દે. તો આવી જ રીતે નિર્મા કંપનીએ 30 નંગ સાબુ આપ્યા હતા, જેની કિંમત કેટલી થાય છે? એ આપણને મફતમાં આપ્યા હતા, એટલે એની નોંધ આપણે રૂપિયામાં કરવાની રહેતી નથી. હવે જ્યારે એ જે સાબુની ગોટી હતી એ આપણે વેચી દીધી છે, એટલે આપણા માટે શું કહેવાશે? વેચાણ કહેવાશે. બરાબર, હવે વેચી છે કેટલા રૂપિયામાં? 250માં. એનો મતલબ એ થયો કે 250 રોકડા આપણને મળેલા છે. તો હવે આમ નોંધ લખવાની થાય તો લખવાનું કે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે કેટલા રૂપિયા લખીશું? 250. 20મો વ્યવહાર. રાજેશ્રી પાસેથી ઘાલખાદ પરતના 100 મળ્યા. બરાબર, ઘાલખાદ પરત, જે ઘાલખાદ પરત કોને કહેવાય? જેની પાસેથી નાણાં પરત મળવાના નથી એવી આપણને ખાતરી થઈ જાય, એને ધંધાના નુકસાન તરીકે માંડી વાળીએ તો એ ઘાલખાદ થઈ. એ માંડી વાળેલા રૂપિયામાંથી અનાયાસે જ આપણી પાસે અમુક ટકા રકમ જે તે વ્યક્તિ મારફતે પરત મળે, ત્યારે તેને ઘાલખાદ પરત તરીકે ઓળખવામાં આવે છે. તો એના માટે હવે આમ નોંધ લખવાની થાય તો શું લખીશું આપણે? કેમ રોકડ ખાતે ઉધાર તે ઘાલખાદ પરત ખાતે રૂપિયામાં લખીશું 100 રૂપિયા. ત્યાર પછી 25 તારીખ છે કે એક્સિસ બેંકની લોન પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું. તો લોનના વ્યાજ ખાતે ઉધાર, બેંકે આપણને રૂપિયા આપ્યા છે તો એ વ્યાજ તો લેશે, વ્યાજ લેશે તો ધંધા માટે એ ખર્ચ કહેવાશે. તો બેંક લોનના વ્યાજ ખાતે ઉધાર તે આપનાર કોણ છે? એક્સિસ બેંક. તો તે એક્સિસ બેંક ખાતે જમા. ત્યાર પછી છે તારીખ 28નો વ્યવહાર. અંગત મકાન ધોળવાનો ખર્ચ રૂપિયા 20 અને દુકાન ધોળવાનો ખર્ચ રૂપિયા 1000 થયો. ધોળવું એટલે શું કહેવાય? રંગરોગાન. આપણે કોઈ પણ પ્રકારનું આપણું જે ઘર હોય, દુકાન હોય, એ બધાને
કલર કરાવીએ એને કહેવાય ધોળાવ્યું, સાદો કલર હોય એને કહેવાય ધોળાવ્યું. તો ધોળવાનો ખર્ચ કેટલો થયો છે? 2000 અને 1000. તો ઘર ધોળાવ્યું એનો ખર્ચ થયો 2000 અને દુકાન ધોળાવી એને કલરિંગનો ખર્ચ થયો 1000. એનો મતલબ એમ થયો કે 28 તારીખે આપણે ખર્ચ ચૂકવ્યો છે. હવે જુઓ, આપણું જે મકાન રહેવાનું, રહેઠાણનું જે મકાન છે એનો રંગ રોગાનનો જે ખર્ચ થયો એ અંગત ખર્ચ કહેવાય, એટલે શું કહેવાશે? ઉપાડ. તો ઉપાડ ખાતે ઉધાર 2000. દુકાન ખર્ચ કેટલાનો થયો? 1000નો. તો દુકાન ખર્ચ ખાતે ઉધાર 1000 અને તે રોકડા ચૂકવ્યા છે ને, તો તે રોકડ ખાતે ટોટલ રૂપિયા કેટલા થશે? 3000. હવે તારીખ 29નો વ્યવહાર, એની અંદર એમ કહે છે કે ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ 2000 ચેકથી ભરી. હવે ઇન્ટરનેટની આપણે ભરી છે તો ઇન્ટરનેટ ડિપોઝિટ જે છે એ ધંધાનો ખર્ચ કહેવાય. તો ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે, આમ તો ડિપોઝિટને આપણે મિલકત તરીકે પણ ગણી શકીએ, એટલે ડિપોઝિટનું નામ પણ લખી શકીએ. તો ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર કેટલા રૂપિયા ભર્યા છે? 2000. અને એ પણ પાછા ડિપોઝિટ ભરીએ એટલે હંમેશા ચેકથી જ ભરવાની હોય, એટલે તે લખીશું તે બેંક ખાતે 2000. હવે આ બધાનો સરવાળો કરવાનો, વિગતના ખાનામાં લખવાનું કુલ સરવાળો, અને જ્યારે તમે ટોટલ કરો ત્યારે તમારે એ પૂર્ણ કરો ત્યારે છેલ્લે છેક સુધી લેટી ખેંચી દેવાની, એટલે તારીખથી લઈને જમા ખાનું છે ત્યાં સુધી સળંગ લાઈન કરવાની. પછી રકમના ખાનામાં કુલ સરવાળો વિગતના ખાનામાં લખવાનો, અને રકમના ખાનામાં તમારે સરવાળો લખવાનો છે. એના સરવાળો થશે 1,97,000. ટૂંકમાં બંને બાજુનો સરવાળો એક સરખો થશે. સરવાળો કર્યા પછી નીચેની જે લીટી છે ત્યાં 2 વખત લીટી કરવાની રહેશે. ખ્યાલ આવી ગયો બધાને? આ નાની નાની બાબતો છે, નામો લખવાની રીત છે, એટલે એ પ્રમાણે જ તમારે લખવાનું રહેશે. હવે પછીનો જે દાખલો છે એ તમારે તમારી જાતે તમારી નોટબુકમાં ગણવાનો છે, બરાબર? ઓકે, હવે 14મો દાખલો જે છે એની ચર્ચા આપણે પછી કરીએ છીએ. હવે જુઓ દાખલા નંબર 14, એની અંદર કીધું છે કે એક શિખાઉ વિદ્યાર્થી છે, એને નીચે મુજબની આમનોંધ લખી છે, તો એને લખવામાં ભૂલ થઈ ગઈ છે. તો જે આમનોંધ ખોટી હોય એને તમારે સુધારીને ફરીથી લખવાની છે. બધી આમનોંધ ફરીથી લખવાની જરૂર નથી, યાદ રાખજો. જેટલું ખોટું હોય તે જ તમારે સુધારીને ફરીથી લખવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે ખાના ગાળીશું. તારીખના ખાનામાં લખીશું 2014 ઓગસ્ટ, તારીખ 1, વિગત ખાપા ઉધાર અને જમા. હવે આપણને એમ કીધું છે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. પછી જુઓ, હવે આમાં ભૂલ કઈ છે એ સમજવા માટે આપણે શું કરવું પડશે? બાબત જે વાંચવી પડશે. તો બાબત જેમાં લખ્યું છે કે 7000 જિંદગીના વીમાના પ્રીમિયમના ચૂકવ્યા તેના. હવે જુઓ, જિંદગીનું વીમા પ્રીમિયમ અંડરલાઈન કરતા જાઓ. જિંદગીનું વીમા પ્રીમિયમ હોય એટલે કયા ખાતે ઉધાર થાય? ઉપાડ ખાતે. એના બદલે અહીંયા શું લખ્યું છે? વીમા પ્રીમિયમ ખાતે. તો ખરેખર વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કર્યું છે. જો હવે આપણે સુધારો કરવો હોય તો એકાઉન્ટમાં ક્યારેય ચેકચાક કરવામાં આવતી નથી. જ્યારે તેમાં સુધારો કરવાનો હોય ત્યારે તેની રિવર્સ એન્ટ્રી આપવામાં આવે છે. તો હવે અહીંયા સુધારો કરવા માટે આપણે શું કરીશું? વીમા પ્રીમિયમ ખાતે ઉધાર છે તે જમા કરી દઈશું. તો ઉધાર તો પાછું કંઈક કરવું પડશે ને, તો ઉધાર શું થશે? ઉપાડ, કારણ કે અંગત વીમા પ્રીમિયમ છે, જિંદગીનું વીમા પ્રીમિયમ છે. તો ઉપાડ ખાતે ઉધાર તે વીમા પ્રીમિયમ ખાતે, બરાબર? ખ્યાલ આવી ગયો બાબત જેમાં લખવાનું કે જિંદગીનું વીમા પ્રીમિયમ વીમા પ્રીમિયમ ખાતે નોંધ્યું હતું તેની ભૂલ સુધારણા નોંધ, 700 રૂપિયા બંનેના ખાનામાં લખવાનું. ત્યાર પછીનો છે, જય પાસેથી દલાલીના 200 અને અજય પાસેથી કમિશનના 100 મળ્યા તેના, બરાબર? હવે કમિશન અને દલાલી મળી છે તો એમાં જય વિજય નામ લખવાના હોય નહીં. રોકડા મળ્યા છે એટલે રોકડ આપણી પાસે આવે છે, તો રોકડ ખાતે ઉધાર. રકમ કેટલી રહેશે? 300 રૂપિયા. હવે તે
દલાલી ખાતે 200 અને તે કમિશન ખાતે 100 બાબત જેમાં લખીશું કે દલાલી અને કમિશન ના મળ્યા તેના. ત્યાર પછીનો 7 તારીખનો વ્યવહાર છે કે વિવેક પાસેથી 5000નો માલ 10% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો તેના. બરોબર, હવે માલ સામાન ખરીદ્યો છે પણ કેવો, રોકડેથી ખરીદ્યો છે. એ પહેલાં તો આવશે ખરીદ ખાતે, તો ખરીદ ખાતે ઉધાર તે રોકડેથી ખરીદ્યો છે તો રોકડ આપણી પાસેથી જાય તો શું થઈ જશે, તે રોકડ ખાતે. એના બદલે આપણે શું લખ્યું છે, વિવેક ખાતે. તો વિવેક ખાતે જમા છે, એની ભૂલ સુધારણા કરવી હોય તો વિવેક ખાતે શું થઈ જશે, ઉધાર થઈ જશે. તો વિવેક ખાતે ઉધાર તે હવે શું આવશે, રોકડ ખાતે. એટલે કે હકીકતમાં ખોટું લખ્યું હતું, એની ભૂલ સુધારણા કરવા માટે એને રિવર્સ એન્ટ્રી આપી અને જે હકીકતમાં સાચે લખવાનું બાકી હતું તે આપણે લખી નાખ્યું. એના પછીનો વ્યવહાર છે 7000નો ઓવરડ્રાફ્ટ બેંકે મંજૂર કર્યો. હવે જો બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કરે તો બેંકે ખાલી મંજૂર કર્યો છે, એના નાણાં આપણને ચૂકવ્યા નથી, એનો ચેક આપણને આપ્યો નથી, એનો મતલબ શું થયો, આ વ્યવહાર બિન આર્થિક વ્યવહાર છે જેની નોંધ થશે નહીં. બરોબર, હવે જો બિન આર્થિક વ્યવહાર હોય જેની નોંધ નથી થતી પરંતુ હકીકતમાં અહીંયા તો આપણે નોંધ કરી છે તો અહીંયા શું લખવાનું છે, આપણે બિન આર્થિક વ્યવહાર છે, નોંધ થશે નહીં. ત્યાર પછીનો 11 તારીખનો વ્યવહાર, તો વિવેકને 20% માલ પરત કર્યો અને તેના રૂપિયા વિવેક પાસેથી મળ્યા તેના. બરાબર, હવે વિવેકને માલ પરત કર્યો છે તો હકીકતમાં આપણે વિવેક પાસેથી ખરીદ્યો હશે. બરાબર, તો હવે 11 તારીખ જે છે એની આમ નોંધમાં શું થશે કે રોકડ ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે ખરીદમાલ પરત ખાતે. બરાબર, હવે જુઓ ખરીદમાલ પરત ખાતે જમા 1000 રૂપિયા એ તો ઓકે જ છે, એટલે એની ભૂલ સુધારણા નોંધ થશે નહીં. હવે 1000 રૂપિયા છે હકીકતમાં ત્યાં નોંધવાના કેટલા થાય, કારણ કે વિવેકને 20% માલ પરત કર્યો છે. બરાબર, તો 20% માલ પરત કર્યો છે એટલે 1000 રૂપિયાનો માલ પરત કર્યો છે, પરંતુ તેની અંદર 1000 પર 10% લેખે આપણે રોકડ વટાવ આપ્યો છે તો એના રૂપિયા 100 થાય. તો હકીકતમાં હવે આમ નોંધ શું થશે, રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર 900 રૂપિયા, વટાવ ખાતે ઉધાર 100 રૂપિયા, તે ખરીદ પરત ખાતે 1000. બાબત જે શું લખીશું, વ્યવહાર. જો તમને બાબત જે બનાવતા ન આવડે ને તો આખે આખો વ્યવહાર તમારે લખી નાખવાનો. ત્યાર પછીનો છે તે 12 તારીખનો વ્યવહાર કે દેવાદાર પાસેથી ભૂતકાળમાં માંડી વાળેલ રકમ 500 મળી. એટલે કે ભૂતકાળમાં આપણે ખરીદ પરત, સોરી, ખરીદ ખાતે નોંધી નાખ્યું છે. હવે ખરીદ જે ખરેખર ગાલખાદ છે એ ધંધાનો ખર્ચ છે અને આપણે તો ગાલખાદ તરીકે એની નોંધ કરી જ નાખી છે, પરંતુ એ માંડી વાળેલા રૂપિયામાંથી પાછા 500 રૂપિયા આપણને મળે છે તો અહીંયા શું લખીશું, ગાલખાદ પરત ખાતે. બરાબર, હવે ગાલખાદ ખાતું ઉધાર હોય તો ગાલખાદ પરત ખાતું શું થઈ જાય, જમા થઈ જાય. તો હકીકતમાં અહીંયા આપણે જ્યારે લખવાનું હોય ત્યારે લખીશું કે રોકડ ખાતે ઉધાર તે ગાલખાદ પરત ખાતે. બાબત જે લખીશું 500 રૂપિયા. ત્યાર પછીનો વ્યવહાર છે 500 અને ઘરની મરામતના 1000 રોકડા ચૂકવ્યા. તો દુકાન મરામત ખર્ચ છે એ દુકાન ખર્ચ કહેવાશે, કે દુકાન ખર્ચ ખાતે અથવા દુકાન મરામત ખર્ચ ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે, દુકાનના કેટલા છે, 500 રૂપિયા, તે રોકડા ચૂકવ્યા છે એટલે તે રોકડ ખાતે. ત્યાર પછી છે મરામતના 1000 રોકડા ચૂકવ્યા તેના. બરાબર, તો હવે અહીંયા લખીશું મરામત ખર્ચ ખાતે ઉધાર 500, ઉપાડ ખાતે ઉધાર 1000, બાબત જેમાં તે રોકડ ખાતે
1500 બાબતજીમાં લખવાનું કે દુકાન મરામત ખર્ચ ને ઘરની મરામતના ચૂકવ્યા તેના. ત્યાર પછીનો 15મો વ્યવહાર છે મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે. ટૂંકમાં અહીંયા લખ્યું છે 800 યંત્ર ગોઠવણીના છે. હવે યંત્ર ગોઠવણી હોય ને તો યંત્ર ખાતે થાય, અહીંયા મજૂરી ખાતે લખાય નહીં. તો યંત્ર ગોઠવણી ખાતે ઉધાર અથવા યંત્ર ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે? 800. તે રોકડ ખાતે 800. બરોબર. અહીંયા તમારો 14મો દાખલો પૂરો થયો. હવે પછી આપણે 15મો દાખલો લઈશું.